મારું હિસાબની કિતાબ. બધા લાઈનમાં ઊભા હતા તે લોકોના હિસાબની કિતાબ મલાઈકા પાસેથી લેવા માટે. મલાઈકા એક મોટી મિઝાન ઉપર બંને કિતાબો રાખતો હતો. જમણી બાજુની કિતાબમાં જે શખ્સ આ દુનિયામાં સારા અમલ કર્યો હતો તે એમાં લખેલું હતું, અને ડાબી કિતાબમાં તે શખ્સના ખરાબ કાર્ય હતા. જો સારા અમલની કિતાબ ખરાબ કાર્ય કરતા વધારે ભારી હતી તો તે શખ્સ એકદમ જ ખુશખુશાલ હતો. પણ જો સારા અમલની કિતાબ ખરાબ અમલની કિતાબ કરતા વધારે લાઈટ હતી, વધારે ફોરી હતી, તો તે શખ્સ એકદમ જ ગમગીન હતો. હું મનમાં કહેતો હતો કે હવે મારો વારો છે. મારા દિલમાં રાહત હતી અને હું વિચાર કરતો હતો કે મેં ઘણા સારા કામો કર્યા છે. હું વિચાર કરતો હતો કે દુનિયામાં મેં સારું કર્યું, હવે મને એનો અજર મળશે. મારો વારો હતો તો હું આગળ થયો. મલાઈકા મારી કિતાબોને મિઝાન ઉપર રાખે છે, પણ મિઝાન ઊંધી ચાલે છે. ખરાબ કાર્યની કિતાબ સારા અમલની કિતાબ કરતા વધારે વજનદાર છે. મને વિચાર આવે છે કે ક્યાંય ભૂલ લાગે છે. શું આ બરાબર નથી? મારા બધા સારા અમલ ક્યાં છે? ક્યાં છે મારી રાતોની ઇબાદત? ક્યાં છે મારા રોઝા? અને આ ખરાબ કાર્ય તે મેં નથી કર્યા. મલાઈકા સમજાવે છે, તારી પછવારે જો, આ માણસને તું દેખે છે? તે તેના બારામાં ખરાબ વસ્તુઓ કીધી હતી માણસોની સામે. કેમ કે તું તેની ગીબત કર્યો તો તારા સારા અમલ તેને અર્પણ કરવામાં આવ્યા, અને તેના ખરાબ કાર્ય તને દેવામાં આવ્યા છે. ના ના, મારી જાગ વૈરી. તે દિવસથી હું એકદમ જ ધ્યાન રાખતો હતો કે કોઈની ગીબત ના થઈ જાય.